तो राज्य में आईएएस अधिकारियों में ऑक्सिजन वॉरना संकेत जोवा मळी रह्या छे। पोतानी सारी कामगीरी देखाड़वा अधिकारियों वच्चे ज वॉर चाली रह्यु छे। अधिकारियों ने अलग अलग जिल्लानी जवाबदारी सौंपाई छे। अधिकारियों वच्चे गंदू राजकारण चाली रह्यु छे। सूत्रों पासेथी माहिती प्राप्त थई रही छे, अधिकारियों वच्चे हीन प्रकारनी वृत्तिथी काम करी रह्या छे। केटलाक अधिकारियों सीनियोरिटीनो खोटो उपयोग करी रह्या छे, तो अन्य जिल्लाओनो जत्थो पोताना जिल्ला माटे मोकली लेता होवानो पण आक्षेप थई रह्यो छे। केटलाक जिल्लामां ऑक्सिजन खूटी पड़े आ परिस्थिति छे अने पोतानो रेकर्ड सारो राखवा लोकोना जीव साथे अधिकारीओ रमत रमी रह्या छे। सरकारने ध्याने आवता अधिकारीओने खखड़ाबामां पण आव्या छे। आज मुद्दे संवाददाता राजेंद्र लाइव जोड़ाई गया छे। राजेंद्र, अधिकारीओ वच्चे गंदू राजकारण रमाई रह्यु छे, सूत्रों पासेथी आ माहिती प्राप्त थई रही छे। राज्यना आईएएस अधिकारियों में ऑक्सिजन वॉरना संकेत जोवा मळी रह्या छे। अंदरोअंदर खेंचताण चाली रह्यु छे। राज्य सरकारे पण नोंध लीधी छे, शुं कोई केवी कार्यवाही करवामां आवशे अने कई रीते आ बधी वस्तुओने थाळे पाडवामां आवशे। कारणे राज्यनी स्थिति बहु ज गंभीर छे अने हवे जिला कक्षाए जे कोरोनानुं संक्रमण छे ए वधी रह्युं छे अने जिला कक्षानी जे हॉस्पिटलो छे त्यां ऑक्सिजननी पण जरूरियात वधी रही छे। एवा संજોગોમાં જે વહીવટી પાક છે એમની અંદર પણ રાજકારણ જોવા મળી રહ્યું છે। જે આઈએસ કક્ષાના અધિકારીઓ છે જેમને જિલ્લા કક્ષાની જવાબદારીઓ સોંપવામાં આવી છે એમાં પણ રાજકારણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ઓક્સિજનના જથ્થાને લઈને બીજા અન્ય અધિકારીનું ખરાબ દેખાડવા અને પોતાનું સારું દેખાડવા માટે અધિકારીઓ જે ઓક્સિજનની જે સપ્લાય છે એ સપ્લાય માટે પણ રાજકારણ કરી રહ્યા છે અને જેના કારણે દર્દીઓને સમયસર ઓક્સિજન મળતું નથી। પોતાની જે કામગીરી છે એ કામગીરી સારી દેખાડવા માટે પોતાનો રેકર્ડ પોતાની પ્રોફાઇલ સારી દેખાડવા માટે અને સરકારના નજીક અને સારા બનવા માટે અધિકારીઓ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે, પરંતુ તમામ બાબત છે એ રાજ્ય સરકારના ધ્યાનમાં આવી છે અને કેટલાક અધિકારીઓને પણ સરકાર દ્વારા ગંભીર રીતે ચેતવણી આપવામાં આવી છે, ખખડાવવામાં આવે છે કે આ પ્રકારની પ્રવૃત્તિ નહીં ચાલે। કારણ કે જે સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે, ગ્રામીણ વિસ્તારોમાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ગ્રામીણ વિસ્તારની જે હોસ્પિટલો છે ત્યાં ઓક્સિજનની જરૂરિયાત વધી રહી છે અને આ સંજોગોમાં અધિકારીઓ દ્વારા આ પ્રકારની જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એ બહુ નિંદનીય છે। સરકારે પણ આ બાબત ધ્યાનમાં આવ્યું છે અને જે અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની શરૂ કરી છે। કારણ કે ઓક્સિજનનો જે જથ્થો છે, જે સપ્લાય છે, એ કોમ્યુનિકેશનના અભાવના કારણે અને પોતાનું બળ ઈરાદાના કારણે એ જથ્થો સમયસર હોસ્પિટલો સુધી પહોંચતો નથી, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પહોંચતો નથી અને તેના કારણે જે દર્દીઓ છે એ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। કેટલાક દર્દીઓ તો એવા છે કે જેમને ઓક્સિજન ન મળવાના કારણે જીવ પણ ગુમાવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ આ પ્રકારની સ્થિતિને ગંભીરતાથી લેતા નથી। તે પોતાની છબી સારી બતાવવા માટે અને પોતાનું જે કામગીરી બતાવવા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે। આ સંજોગોમાં પણ જે આઈએએસ અધિકારીઓ છે પોતાના લોબિંગ પ્રમાણે અંદરોઅંદર એક યુદ્ધ ચાલી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જે અધિકારીઓ વચ્ચેની જે વેરઝેર છે એ પણ આ પરિસ્થિતિમાં બહાર આવ્યું છે। કારણ કે માત્ર ઓક્સિજન સપ્લાયમાં જ આ પ્રકારનું જે કૃત્ય આઈએએસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। સરકારના ધ્યાનમાં સમગ્ર બાબત આવવાથી તમામ જે અધિકારીઓ જેને આ પ્રકારની કૃત્ય કર્યું છે એને સરકાર દ્વારા પણ ખખડાવવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે। જી